टुडे वी आर गोइंग टू लर्न समास मीन्स कम्पाउंड बराबर। हवे तमारुं जे क्वेश्चन छे एसएटी नुं एमां बे कम्पाउंड छे बराबर। फर्स्ट वन इज द्वंद्व समास, सेकेंड वन द्विगु समास। आ द्वंद्व समास जे छे ए चेप्टर नंबर 12 बराबर एनो ग्रामेटिकल टॉपिक छे, अने चेप्टर नंबर 21 बराबर ए जे पोएम छे एनी अंदर सेकेंड समास छे द्विगु समास बराबर। पण ज्यारे आपणे समास शीखी ज रह्या छीए त्यारे क्वेश्चनमां आवता बंने समास एक साथे जोई लेवा बराबर। એમ તો સમાસ ઘણા બધા પ્રકારના છે પણ આપણે અહીંયા બે જ સમાસ જોવાના છે। હવે સમાસ એટલે શું? તો કે સમ પ્લસ આ સમાવી લેવું બરાબર। હવે એમાં સૌથી પહેલો છે દ્વંદ્વ સમાસ, અહીંયા લખ્યો છે તમે જોઈ શકો છો બરાબર। અને લખાય કેવી રીતે? તો આ દ એને વ જોડવાનો છે, ન હાફ અથવા તો એઝ અ ડોટ ફોર્મમાં પણ આવી શકે, અને વળી પાછો દ એની અંદર વ જોઈન કરવાનો છે। આ રીતે લખાશે દ્વંદ્વ સમાસ, અથવા તો આ રીતે લખાય દ્વંદ્વ બરાબર। હવે દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું, બે શબ્દને જોડેલા હોય બરાબર, એટલે દ્વંદ્વ કહેવાય। ખબર પહેલાના વખતમાં તમે મહાભારતમાં પણ જોયું હશે કે દ્વંદ્વ યુદ્ધ થાય બરાબર, યુદ્ધ થાય પણ કેવું? દ્વંદ્વ એટલે બે વ્યક્તિ વચ્ચે યુદ્ધ થાય। ત્યારે આ સમાસ છે પણ કેવો સમાસ છે? દ્વંદ્વ સમાસ બરાબર, બે શબ્દોનું જોડકું અહીંયા દર્શાવેલું હોય। હવે જે દ્વંદ્વ સમાસ છે એની અંદર પાછા બે પ્રકારો છે બરાબર। પહેલો પ્રકાર છે ઇતરેતર દ્વંદ્વ સમાસ, અને સેકન્ડ વન છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ બરાબર। ઇતરેતર દ્વંદ્વ સમાસમાં શું હોય? તો આપણે સંધિ જેમ શીખી ગયા કે એક શબ્દ હોય એ શબ્દ ક્યારેક બે કે બે થી વધુ શબ્દોનો સમૂહ હોય, એ બધા ભેગા થઈને એક શબ્દ બને બરાબર। તો સમાસમાં પણ એવું જ છે બરાબર, જે શબ્દો જોડાયેલા હશે એ બંને શબ્દો કેવા હશે? સંયુક્ત હશે, સ્વતંત્ર હશે બરાબર। અને ધ્યાનમાં રાખવાનું કે દ્વંદ્વ એટલે બે શબ્દોનું જોડવું બરાબર। હવે એ બે શબ્દો વાક્યમાં પણ આવી શકે અથવા તો સીધે સીધા પણ આવી શકે। ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ વન આપણે જોઈએ, એક્ઝામ્પલ ઇતરેતર દ્વંદ્વ સમાસના એક્ઝામ્પલ આપણે જોઈએ તો દાખલા તરીકે માતા પિતા, તો એક જ શબ્દ છે પણ એની અંદર બે શબ્દ આવેલા છે। પહેલો શબ્દ કયો છે? માતા। બીજો શબ્દ કયો છે? પિતા। પણ આ બંને શબ્દોને આપણે જયારે બોલીએ ને ત્યારે વચ્ચે એક આપણે સમુચ્ચય મૂકીએ છીએ, કન્જક્શન આપણે એડ કરીએ છીએ માતા અને પિતા, તો અને જે સમુચ્ચય છે ને એના ઉપરથી ખબર પડે કે આ જે સમાસ છે એ દ્વંદ્વ સમાસનો પ્રકાર છે અને એ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ। આ ખાલી તમારી જાણ માટે, સમજાય છે? આ ખાલી તમારી જાણ માટે, ખ્યાલ આવ્યો? હવે એક્ઝામમાં તમને એવું નથી પૂછાતું કે દ્વંદ્વ સમાસ છે પણ એ કેવા પ્રકારનો દ્વંદ્વ સમાસ છે બરાબર, એવું તમને કહેવામાં આવતું નથી। તમને ખાલી એવું ઇન્સ્ટ્રક્શન હોય કે આપેલો સમાસ ઓળખો, કેવા પ્રકારના સામાસિક શબ્દો કયો સમાસ દર્શાવે છે એ તમારે ઓળખવાનું છે। એટલે ત્યાં તમારે ક્યાં દ્વંદ્વ સમાસ લખવાનું હોય ક્યાં દ્વિગુ સમાસ, પણ આ શબ્દ આ જે એના જે બે પ્રકાર છે એના વિશે તમને સમજણ હોવી જરૂરી છે બરાબર। એવી રીતે બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ આનું, તો કુઓ હવાડ બરાબર, એટલે આમાં પણ બે શબ્દ છે, પહેલો શબ્દ છે કુઓ, બીજો શબ્દ છે હવાડ બરાબર। તમને દાખલા તરીકે કોઈ કેમ મમ્મી એવું કીધું કે ભાઈ પેલા જે ગાર્ડનમાં જે બધા પ્લાન્ટ છે ને એને પાણી પીવડાવો બરાબર, એટલે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય તમારા આંગણામાં કુઓ પણ છે ને હવાડો પણ છે, તો તમને એમ થાય કે કુવામાંથી પાણી કાઢીને હું પ્લાન્ટને વોટરિંગ કરું
કે પછી પેલો હગડો છે એમાંથી પાણી લઈને હું પ્લાન્ટને વોટર લઈ લઉં, બરાબર? તો ત્યાં તમને ઓપ્શન મળે છે, બરાબર? તો આવા પ્રકારના શબ્દો હોય એ શબ્દને છૂટા પાડવા માટે જે કન્જંક્શન યુઝ થાય છે એ કન્જંક્શન છે કે અથવા, કે એના ફોર્મમાં આવશે અથવા, મોટે ભાગે વપરાય છે કે, બરાબર? આ ક્લિયર થયું તમને? હવે બીજી એક વસ્તુ કે આ જે સામાસિક શબ્દ હોય એમાંથી ઓલવેઝ બે જ શબ્દ છૂટા પડે, એમાં પહેલો જે શબ્દ છૂટો પડે, આ પહેલો જે શબ્દ છૂટો પડે એને પૂર્વ પદ કહેવાય, અને પછીનો જે શબ્દ છૂટો પડે એને ઉત્તર પદ કહેવાય, બરાબર? પૂર્વ પદ અને ઉત્તર પદ, એટલે પહેલાનું અને પછીનું. પહેલો શબ્દ છે માતા અને પછીનો શબ્દ છે પિતા, બરાબર? એટલે કોઈ પણ શબ્દ જુઓ એટલે તમારા માઇન્ડમાં પહેલા તો ક્લિયર હોવું જોઈએ. રાત દિવસ, તો રાત અને દિવસ, બરાબર? જો પેલો છોકરાનો બોર્ડમાં ફર્સ્ટ રેન્ક આવ્યો, એને રાત દિવસ જોયું જ નથી કઈ, એટલે રાત અને દિવસ એટલી બધી મહેનત કરી છે, તો ત્યાં રાત અને દિવસ ત્યાં આપણે અને કન્જંક્શન યુઝ કરીને એ શબ્દને છૂટો પાડીએ છીએ. તો એ કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ, બરાબર? આપણે ઘરે કોઈ ગેસ્ટ આવે તો ચા લેશો કે કોફી, આપણે એવું પૂછીએ, ચા કે કોફી, ઓપ્શન આપણે માંગીએ છીએ, બરાબર? તો ત્યાં કયો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ થશે? શાકભાજી, તો શાક અને ભાજી, બરાબર? પછી સુખ દુઃખ, સુખ અને દુઃખ, અને દુઃખ, તડકો છાંયડો, તો તડકો અને છાંયડો. સમજાય છે બધાને? ક્લિયર થઈ ગયું? એકદમ ઈઝી છે. આ બંને સમાસ સહેલામાં સહેલા સમાસ છે, ખ્યાલ આવ્યો? બંને સમાસ ઈઝી છે. આ દ્વંદ્વ સમાસ ક્લિયર થયું તમને? હવે મટીરિયલમાં મેં તમને જુઓ એક્સરસાઇઝ પણ આપી છે, તો એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરવાની છે, બરાબર? પછી છે બીજો દ્વિગુ સમાસ. આ ક્લિયર થઈ ગયું હોય તો હવે સેકન્ડ ઉપર જાઓ, ક્લિયર છો? હવે દ્વિગુ સમાસ, તો જેમ આપણે જોયું કે એક સામાસિક શબ્દ હોય એમાંથી બે શબ્દ છૂટા પડે, બરાબર? અને બે શબ્દ જે છૂટા પડે એમાં પહેલો જે શબ્દ હોય એને શું કહેવાય? પૂર્વ પદ. અને ત્યાર પછી નો શબ્દ હોય એને ઉત્તર પદ કહેવાય, બરાબર? હવે દ્વિગુ સમાસ પણ ઓળખવો એકદમ ઈઝી છે. કેમ? તો કે એનું પૂર્વ પદ જે હોય ને એ શું સૂચવે છે? તો સંખ્યા સૂચવે છે, બરાબર? અને એનું ઉત્તર પદ જે હોય એ સમૂહ સૂચવે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ તમને કહું કે નવરાત્રી, તો આમાં બે શબ્દ છે. પહેલો શબ્દ કયો છે? નવ. અને બીજો શબ્દ કયો છે? બરાબર, રાત્રિ, બરાબર? તો નવ એ શું છે? સંખ્યા છે, નંબર છે, બરાબર? તો આના ઉપરથી ખબર પડી જાય કે આ કયો સમાસ છે? દ્વિગુ સમાસ. અને નવરાત્રિ કેવી રીતે બને? તો નવરાત્રિ ઓનો સમૂહ, એટલે નવરાત્ર ભેગી થાય તો નવરાત્રિ બને, બરાબર? એવી રીતે પંચવટી, પંચ એટલે પાંચ, અને વટી એટલે વાટિકા, નાની એવી ચૂપડીઓ, બરાબર? તો પાંચ વાટિકાઓનો સમૂહ, બરાબર? તો એ થયું પંચવટી, બરાબર? પછી ત્રિલોક આપણે એવું કહીએ, તો ત્રણ લોક નો સમૂહ, બરાબર? ત્રિભુવન, ત્રણ ભુવનો નો સમૂહ, આકાશ પાતાળ, બરાબર? ખબર છે સ્વર્ગ લોક, પૃથ્વી લોક, પાતાળ લોક, બરાબર? તો ખ્યાલ આવ્યો તમને? સમજાયું બરાબર? ક્લિયર છું એકદમ? હવે હું તમને થોડાક સેન્ટેન્સ પણ હવે હું તમને પૂછું, એમાંથી તમારે સામાસિક શબ્દ કયો છે એ તમારે શોધવાનો છે. રેડી છો? યસ. હમ,
ध्यान थी रीड करो और आमा सामासिक शब्द कयो छे ए शोधवा प्रयत्न करो। हूँ बीजो सेंटेंस लखू छु त्यां सुधी बराबर। चलो फर्स्ट सेंटेंस छे एमां सामासिक शब्द कयो छे? रेज योर फिंगर, रेज योर फिंगर, बोलो बेटा। राम लक्ष्मण, राम लक्ष्मण, राइट छे आंसर। हवे एने आपणे जयारे विग्रह करवानो, विग्रह करवो एटले छूटवानो बराबर। हवे आ राम लक्ष्मण एने विग्रह करवो एટલે કેવી રીતે કરશું? રામ અને લક્ષ્મણ, રામ અને બરાબર। હવે અહીંયા કોઈ એવો શબ્દ તમને દેખાય છે કે જેનો વિગ્રહ કરેલો છે પણ આપણે એને સમાસમાં સમાવવાનો છે, તો કેવી રીતે બનશે? વેરી ગુડ બરાબર। એવી રીતે બીજું જે સેન્ટેન્સ છે એમાં સામાસિક શબ્દ કયા છે શોધો, સામાસિક શબ્દ કયા છે શોધો। હા બેટા બોલો, બે છે આમાં સામાસિક શબ્દ, પંચવટી એટલે જયારે એક્ઝામમાં સેન્ટેન્સ પણ પૂછાય કે પછી ડાયરેક્ટ તમને આવી રીતે વર્ડ આપી દે તો તમારે એનો વિગ્રહ કરવાનો બરાબર। દાખલા તરીકે સમજો કે આ ડાયરેક્ટ વર્ડ આપ્યો છે કે આ સેન્ટેન્સ છે તો તમારે એવું લખવું પડે આન્સરમાં રામ સીતા, પછી અહીંયા લખવું પડે રામ અને સીતા, અને એની બાજુમાં તમારે એનો સમાસ ઓળખવાનો છે દ્વંદ્વ સમાસ। આ રીતે તમારે એક્ઝામમાં આન્સર લખવા પડે બરાબર। અને જે શબ્દના ઉપયોગથી આપણે એ શબ્દનો વિગ્રહ કર્યો હોય, છૂટા પાડ્યા હોય, એની નીચે અંડરલાઈન કરવાની। સમજાયું બરાબર? ક્લિયર છો બધા?